સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. તે બોલે જ ને ભાઈ, આવડા મોટા ખોડામાં એકલી એકલી આંટા મારે છે, છતાંય એને ઉનાડું છું. હા, તું તું એની વાત પર ધ્યાન ના આપ મોટી બેન, એનો રસ્તો પણ હું કરીશ. અત્યારે તો હું રગલાની જમીનનો કબજો લેવા જાઉં છું. ચાલે વાંજણી, આગે ખાસ સાફ સુકર નાકા ચાલટ. ત્યાંથી ભટકાઈ ગઈ. અરે રે, ઘરમાં ખાવાની ખોટ નથી પણ ખાય કોણ? વાંજિયાના ઘરનું ખાવાનું તો કૂતરાય હૂંકતા નથી. તારો વાંક નથી ને, વાંક તો મારો છે. તને દીકરો ન થાય એમાં હું શું કરું? અરે ખોટ તો તારામાં છે વાંજણી, અને ઉપરથી મારી મોટી બેનની સામે બોલે છે. ચાલે વાંજણી, આગે ખાસ સાફ સુકર નાકા ચાલાટ. હે દુખિયાના મેલી બાપા સીતારામ, કૃપા કરજો, દયા કરજો. અરે શું થાય છે તમને? હા જમનાબા, ઉલટી થાય છે તમને? કરી લો, કરી લો, કરી લો. ચિંતા છોડો, સારું લાગે છે. ચાલો 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 ચાલો, સુઈ જાઓ સુઈ જાઓ. અરે બાપરે, તમને એકદમ ઉલટી શી રીતે થઈ? અરે જમનાબા, તમને તો ત્રીજો મહિનો જાય છે, ત્રીજો મહિનો. સાચે જ યશોદાબા? હા, અમારા બાવલિયાએ તમારા મનની વાત બરાબર જાણી લીધી છે. હવે જાઓ બા, જઈને જગતને જણાવી દો કે ધરતી માતા ક્યારેય વાંજણી નથી હોતી. અરે અરે, આંસુ લૂછી નાખો, આંસુ લૂછી નાખો. આ તો હરખાવાના દિવસો છે, હરખાવાના. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. અરે મોટી બેન, આ મંજી ધનાનું ખેતર હાથમાં આવી ગયું ને, એટલે એમ સમજો કે રૂપિયા છપ્પાની મશીન હાથમાં આવી ગઈ. અરે વાહ ઠકરાણા, આ તો સત્સંગ કરવા લાગી. હે જો બેટા, સત્સંગ કરવો પણ હોય તો ઠાકોરની દીકરીઓ સાથે કરાય ઠકરાણા. રામ સાથે. પણ બા, બાપા લાજ રાખજો બાપા સીતારામ. અરે અરે બેટા, હા કોણ છે તું? દીકરે કહો છો ને, કોણ છે પૂછો છો? અરે બેટા, આટલી નાની ઉંમરમાં આટલી બધી ભક્તિ? મોહ માયા સગા સંબંધનો ત્યાગ કરી ભક્તિનો માર્ગ અપનાવ્યો છે માવડી. તારું નામ શું છે બેટા? નામ પણ સંસારની માયાજાળમાં મેલીને આવ્યો છું. મને તો બાવલિયાની ભક્તિનો રંગ લાગ્યો છે. તો તારી જન્મતાનું શું? માતા દેવકીની રજા લીધા પછી જ હું આવ્યો છું. એમ, તારી માએ તને રજા આપી દીધી? માને સાચું સમજાઈ ગયું. બાલુડા જોગી, તારા તો રમવા કૂદવાના દિવસો છે બેટા. જા, તારી જનેજા પાસે તું પાછો જા. જા. હું પાછો જવા નથી આવ્યો માં, મારે તો ભવસાગર તરવો છે. અરે બેટા,
તું તો કોક ઓલિયાનો અવતાર લાગે છે. બા, ઓલિયાના ચરણની રજ થાવ તોય ઘણું છે. વાહ મારા દીકરા, વાહ. જા બેટા, આજથી જ ભક્તિનો અલગ જગાવ અને આજથી તારું નામ જોગી. જોગી બાવો. બોલ બેટા. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. સાધુડો, આ ધરતી લોક પર રહેવાને લાયક નથી, એને તો પરલોક પહોંચાડી દેવો જોઈએ. તમે ચિંતા ન કરો ઠાકોર સાહેબ, ઈના ખાપણનું માપ મેં પહેલેથી જ લઈ લીધું છે. હા હા, ઠીક છે નાગરાજ, તો એ જ ખાપણ એના આશ્રમમાં એને ઓઢાડીને જાઓ છે. હા, નાગરાજ નામ છે મારું. અલ્યા બોલો, હાચું કે ખોટું? બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. સંતો મૈયા, હમારે પાસ 4-5-6 સાધુ હૈ, ખાના વાના કુછ મિલેગા? હા સંતો, તમે આસન ગ્રહણ કરો, હું ભોજનની વ્યવસ્થા કરું છું. બહુત અચ્છા, બેઠો. હે બંડીવાળા બાવલિયા, અત્યારે આશ્રમમાં અન્નનો એક દાણો પણ નથી, આ સાધુ સંતોને હું શી રીતે જમાડીશ? લાજ રાખજો બાવલિયા, લાજ રાખજો. બાપા સીતારામ. બહુત બઢિયા આશ્રમ હૈ, બાપા કી કૃપા હૈ. બાપા સીતારામ, બાપા સીતારામ. બેટી, એક થાલી, હમ 5 સાધુ હૈ. સંતો, તમે લોકો ચિંતા ના કરો, બધાને ભોજન મળશે. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા, બાપા સીતારામ, 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 બાપા સીતારામ. બાપા સીતારામ. વાહ બંડીવાળા, બાપા સીતારામ. પેટ ભરકે ખાના ખાયા, ખાના બહુત અચ્છા હૈ. અચ્છા અચ્છા, બેટા બહુત બઢિયા, બહુત બઢિયા, ખાના બહુત અચ્છા હૈ. બાપા સીતારામ. બહુત સારે આશ્રમ દેખા, મગર યહાં તો બાપા સીતારામ હાજરા હજૂર હૈ. બંડીવાળો બાવલિયો અણુ અણુમાં સમાયેલો છે. મારા બાવલિયાની આગળ મનની વાત કરો ને તો એ જરૂર સાંભળે છે. બાપા સીતારામ, બાપા સીતારામ. લે જગત સભા, એ છોકરો ક્યાં મળશે? એ રોજ નદી કિનારે મળે છે, આજે પણ ત્યાં જશે. ચાલો અમારી સાથે, ચાલો. જ્યોતિબેનબા, જ્યોતિબેનબા, પૂજા ક્યાં ગઈ હતી અત્યાર સુધી? ઘરે કઈ કામકાજ ના હોય બેનબા? એ પછીની વાત છે, પેલા મારી વાત તો સાંભળો. હા બોલ. તમારી માએ રૂપસિંહ નામના ગુંડાને 10 લાખ રૂપિયા આપ્યા છે પ્રકાશને મારવા માટે. શું વાત કરે છે તું? સાચું બોલું છું. પૂજા, તું ઘરે જ રહેજે, હું નદી કાંઠે જાઉં છું, હું પ્રકાશ ત્યાં જશે. નાના બેનબા, મારે હવે તમારા ઘરે નથી રહેવું.
હું તો મારા ધનિયા સાથે ઘર વસાવીશ અને તમારા મમ્મીને મેં આવા નહોતા ધાર્યા. તમારા મમ્મી મને ને ધનિયાને એક ના થવા દેતા હું તો આજે શહેર છોડીને જાઉં છું બીજા શહેરમાં. પૂજા, જો આ સામે બેઠો ને એ જ પ્રકાશ. આ છે, તમે જાઓ. ઓય હાલો, તારું જ નામ પ્રકાશ છે? હા, મારું જ નામ પ્રકાશ છે. તમે કોણ છો? મારું શું કામ છે? ઓ રૂપસિંહ, રૂપિયા માટે ગમે તેવું કામ કરી દઉં. ઓકે, આજથી સુધી કોઈ જન્મ્યો નથી જ્યાં રૂપસિંહ ને રોકે. તું દેવમાની છોકરીને બહુ હેરાન કરે છે. હા, તને જીવતી ખલ્લાસ કરવા માટે મને 10 લાખ રૂપિયા મળ્યા છે. મરી ગયા મારવા વાળા. મારું નામ પ્રકાશ છે. પ્રકાશ જે પોતાની જાતને આગ લગાડે એ જ બીજાને અંધકારમાં રસ્તો દેખાડે, એ જ પ્રકાશ. બોલી લે બેટા, બોલી લે. આજ પછી બોલવા જેવો સાજો નરવો નહીં રહે. સાજા નરવા તો તમે નહીં રહ્યો, ચૂપચાપ જતા રહ્યો જ્યાંથી આવ્યા છો ત્યાં. મારી જાત પ્રકાશ છે.